નવસારી ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ કિંગ ઓફ બિલીમોરા દ્વારા ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરી હતી, જ્યારે ગ્રુપના સભ્યોએ આ વર્ષે બાપાનું વિસર્જન 10 દિવસે નહીં પણ શંકરચોટના દિવસે વિસર્જન કરવાનો સંકલ્પ કર્યો હતો, જેથી તેઓ દ્વારા આગામી શંકરચોટના દિવસે બાપાનું વિસર્જન કરવામાં આવશે. ગણેશ ઉત્સવને લઈ નવસારી જિલ્લાના યુવાનો અને મહિલાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. ગણેશ ઉત્સવના એક મહિના અગાઉથી જ મંડળો દ્વારા બાપાના આગમનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે અને ગણેશ ઉત્સવ ખૂબ ધામધૂમથી અને રંગે ચંગે ઉજવવામાં આવે છે, જ્યારે 10મા દિવસે બાપાની વિસર્જન યાત્રા કાઢી તેમનું વિસર્જન કરવામાં આવે છે. જો કે 2 દિવસ અગાઉ ગણેશ વિસર્જન પૂર્ણ થયું છે, ત્યારે બિલીમોરામાં એક ગ્રુપ દ્વારા 15મા દિવસે બાપાનું વિસર્જન કરવામાં આવશે. ફ્રેન્ડ ગ્રુપ કિંગ ઓફ બિલીમોરા દ્વારા ગત 1993થી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. આ વર્ષે 29મું વર્ષ હોવાથી ફ્રેન્ડ ગ્રુપના સભ્યોએ સંકલ્પ લીધો હતો કે શંકરચોથના દિવસે બાપાનું વિસર્જન કરવું, જેથી વધુ સમય માટે બાપાની પૂજા અર્ચના થઈ શકે. જે સંકલ્પના આધારે ફ્રેન્ડ ગ્રુપના સભ્યોએ ગણેશ ચતુર્થીના દિવસે બાપાની સ્થાપના કરી હતી, પરંતુ 10મા દિવસે બાપાનું વિસર્જન કર્યું ન હતું, ત્યારે આગામી શંકરચોથના દિવસે ફ્રેન્ડ ગ્રુપ દ્વારા બાપાની વિસર્જન યાત્રા કાઢી તેમનું વિસર્જન કરવામાં આવશે. હવે આગામી તમામ વર્ષો માટે શંકરચોથના દિવસે જ બાપાનું વિસર્જન કરવામાં આવશે તેવો પણ ગ્રુપના સભ્યોએ કર્યો છે. મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતના લોકો ગણેશ ઉત્સવ ધામધૂમથી ઉજવતા હોય છે, ત્યારે કેટલીક જગ્યાએ શંકરચોથના દિવસે બાપાનું વિસર્જન કરવામાં આવતું હોય છે, જેથી બિલીમોરાના ફ્રેન્ડ ગ્રુપે પણ શંકરચોથના દિવસે બાપાનું વિસર્જન કરવાનું નક્કી કરતા ગુજરાતમાં લગભગ પહેલું એવું મંડળ હશે જે 15 દિવસ માટે બાપાની સ્થાપના કરે છે. સાથે ફ્રેન્ડ ગ્રુપના સભ્યોએ લોકોને વિસર્જન યાત્રામાં જોડાવા માટે અપીલ પણ કરી છે. અલ્પેશ કશ્યપ, ZSTV, નવસારી.